અને રાજા ગુજરી ગયો, એની પત્ની ગુજરી ગઈ, એનો એક દીકરો હતો અને એ દીકરાને પાસવાનો એ મોટો કર્યો. ખરાબ માણસોની સંગતમાં દીકરો મોટો થયો, ખરાબ માણસોની સંગતમાં દીકરો મોટો થયો, એટલી બધી વિકૃતિ ભરી દીધી એવા માણસોએ. તમે મિત્રો કદાચ ધંધામાં તૂટી જાઓ ને તો મહેનત કરી અને પાછા ઊભા થઈ શકશો. તમે કોઈ પણ જગ્યાએ તમને નુકસાન થશે એમાંથી પાછા આવી શકશો, પણ ખરાબ સંગતમાં આવી જાઓ તો પેઢીઓ નાશ થઈ જાય, એનું તમારે બહુ ધ્યાન રાખવું. એ ખાસ તમે નોંધ લેજો કાયમના માટે. કોની પાસે બેહવું, કોની હારે રહેવું, આ બહુ મોટી વાત છે. વિવેક તમને અંદર ઈ હોવો જોઈએ, માણસ ઓળખવાનું. એને કીધું ખરાબની સંગત થઈ ગઈ યુવાનને, અને ગાદીએ બેઠો, 18 વર્ષનો યુવાન થયો એટલે એને ગાદી બેહાડી દીધો. રાજાનો કુંવર હતો એને, પણ એવા માણસો આજુબાજુમાં કે કોઈ બેન દીકરી કોઈ વવારું પરણીને ગામમાં પેલી આવે ને તો એના માણસો એને ઓરડે ઉપાડી જાય. આવી ઘટના બનેલી ભાઈ. કોઈ ગરીબ માણસ, નાનો માણસ હોય ને પરણીને આવે તો એક રાત એના ઓરડે પેલા જવું પડે. આ બનેલી ઘટના સાહેબ. આવી પરિસ્થિતિ એ રાજાએ કરી જોવાને. એમાં એકવાર એક બાઈ હવારના પોરમાં પાણી ભરીને જાતી હતી. રૂપ રૂપના આભરણ જેવી બાઈ, 18-19 વર્ષની ઉંમર, હરી જેસી બાલ વારી, હરી જેસી ચાલ વારી, હરી સી ખનક વારી, હરી હની હારી હે. એ રૂપ રૂપના આભરણ જેવી બાઈ પાણીનું બેડું ભરીને જાય. સામેથી ઓલો યુવાન જે છે, જો આપ એક રાજપૂત બેઠો છે એને ઓલી મયારણ પોતાનું માટલું ખૂટ્યું તો એ હંતીથી ઈ વાત કરે છે આને કે આવું બીનું એમ. એક યુવાન, ઈ યુવાન છે ઓલી નરાધમ યુવાન જે હતો, ઈ ઓલી બાઈ પાણી ભરી જતી અને હું આમ જોયું, એકવાર જોયું, બીજી વાર જોયું, ત્રીજી વાર પાછું વળીને જોતો ગયો, ઘોડું લઈને વયો ગયો. ઓલી બાઈ ઘરે આવીને પોતાના પતિને વાત કરે છે, આપણો રાજા છે એને 3 વખત આજ મારા હામુ જોયું, મને બીક લાગે છે, મારી આબરૂ હવે સલામત નહીં રહે, મારા રૂપને જોઈ ગયો છે નરાધમ. હાજે હુતા હુતા બાઈ પોતાના પતિને હજી વાત કરે છે, ત્યાં તો માણસો ઓલાના આવ્યા અને ઓલા રાજાના માણસો હતા, કમાડ ખેડવી અને બાઈને ઉપાડીને એના ઓરડે લઈને ભઈ ગયા. કમાડ ખેડવી નાખ્યું, ઉપાડી એના ઓરડે લઈ ગયા અને રાજા છે ફૂલ દારૂ પી બીજે મજલે પોતાના ઓરડામાં બેઠો છે. માણસો ત્યાં જઈને બાઈને મૂકી આવ્યા, લ્યો તમારી આ ભેટ, તમે કીધું તો. અને માણસો કાટ 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 પગથિયા ઉતરી ગયા નીચે. આ બાઈને એક 6 મહિનાનું બાળક પણ હતું ઘરે. પોતાનો પતિ રોતો રોતો બાળકને હાથમાં લઈને રાયડું નાખતો રહ્યો. હવે રાજાના માણસો ઉપાડી જાય એમાં તો એનું તો શું આવે એની પાસે. પણ દારૂ પીતો પીતો ઢોલીએ યુવાન 18-20 વર્ષનો એ બેઠો છે. રાજા એની પાસે આમ બાઈને ઊભી રાખી અને તેથી ભારતની હારીનારીએ નક્કી કર્યું તો હવે મારી ઇજ્જત સલામત નહીં રહે, પણ આને હું જીતી ન શકું, સ્ત્રી કળા વાપરવી જોહે. હામું જોઈને ખકડા દાંત કાઢ્યા. જીવનમાં પહેલી વાર હો ભાઈ, મર્યાદાના લંગર પડી જાય એવી બાઈ હતી, મર્યાદા વાળી બાઈ હતી, પણ એને એમ થયું હવે સ્ત્રી કળા મારે વાપરવી જોહે, કુદરતે મારા ઉપર આ દુઃખ નાખ્યું છે. ખકડાતા આહવા માંડી એટલે યુવાન હામો જોઈ રહ્યો, આમ હામો જોઈને એને દાંત કાઢ્યા. એટલે કીધું કેમ દાંત કાઢો છો બાઈને યુવાને કીધું, તો કે તમારા જેવો યુવાન રાજા, હું તો ગરીબ માણસની પત્ની હતી, તમારા ઢોલીએ મારે આવવાનું થાય આનાથી વધારે હરખ કયો હોય, એટલે હું દાંત કાઢું છું, એટલે હું આવું છું, તમે મને બહુ ગમો છો. આ શબ્દ વાપર્યા બાઈ, લ્યો તમને થોડુંક દારૂ પાઉં એમ કરીને પાસે જે એ વખતના દારૂના જે કાંઈ વાસણ છે એમાં લઈ લઈને મંડી પીવરાવા ભાઈ. ધીરે ધીરે થતા 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 ખબર પડી કે હવે યુવાન ઊભો ન થઈ શકે, એમ ઊભો ન થઈ શકે, એમ ડોલવા મંડાણો. અને આમ શક્તિ પ્રગટ થઈ થઈ ભબકાર કરતી આવી ભેડવ આ યુદ્ધે આટકી, ખબર ખાંડે હાથ કકડે ત્રિચુલ હોતી ત્રાટકી, ઘોરનાથ ભોગાટ થાત ભાઈ ગસુર સુથાર થાર રામને છોર રાત તાર વાટ ઈશ્વર લોહ કડક કર લાટ ખટ દ્વાદશ કોટ કે સ્તુંડી અગન રન તાટ હાથ બિર ભટ મુનિ અસકત કાગ પંચ કંપન લાગ્યો હરિ બિરંચી અરુ સકિત હર ચાંદીશ કોપ કર ગસુર સર ધોમ નિકાર કર ખડક ધર હાથમાં તરવાર ખીતી ઠીંગાણી લઈ શરાબ કરતી બાર કાઢી હારો પ્રજાપતિ નો દીકરો ચાકડાની માથે તીર ગારાનો પિંડો ઉતારે એમ કચડો ખૂબ કરતું યુવાનનું માથું ઉતારી લીધું ભાઈ શક્તિએ અને કટ 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 પગથિયા ચડી ઉતરી ગઈ બાઈ માથું કાપી. માણસોને ખબર પડી, દોડ્યા માણસો પકડવા પણ બાઈ નીકળી ગઈ. હાથમાં શક્તિ તરવાર લઈ જાતી હતી કોઈ મીટ ન માંડી ગયું. હામું
અને બધા રાજા મરી ગયો એટલે ઈ બાજુ દોડીને વયા ગયા, મહારાજ મરી ગયા, મહારાજ યુવાન મારી નાખ્યા, રાજા યુવાન રાજા ને આપણા ઈ બધા ઈ બાજુ. ભાઈ ઘરે આવી પોતાના પતિને આવીને કીધું, ઇજ્જત બચાવીને આવીશું, યુવાનને મારીને આવીશું, મારી ઇજ્જત ભગવાને રાખી છે, હવે અહીંયા રહેવાય નહીં. છ મહિનાના દીકરાને કાખમાં તેડીને બે માણસ પોતાનું ઘર મૂકીને નીકળી ગયા. મિત્રો ઘરેથી નીકળી ગયા, જ્યાં આહેરો મળે ત્યાં, અને નીકળી ગયા મીંડા ભાગવા, મીંડા ભાગવા, મીંડા ભાગવા. એક દી બે દી આખા વયા જાય તો રાજાના માણસો ગોતી ન શકે. એમાં જંગલ આવ્યું, વડવડ વાય જકિયા, અલસલ ટકિયા, આણ મેલી જટા મોકળી, જડધર ઉભા જાણ, અડીખમે એક વડલો. બપોરનું ટાણું, વડલાની છે ઘડીક આડો વાહો કરવાનું મન થયું, થાક બહુ લાગેલો કે ઘડીક વડલે આરામ કરી લઈ. બાય છે પુરુષ છે અને તરત નીંદર આવી ગઈ વડલાના ખાખામાં, વડલાને છાંય. બાય પોતાના છ મહિનાના દીકરાને પૈપાન કરાવે છે, પેટ ભરાવે છે હુતા હુતા. એમાં કુદરત છે ને, કિસ્મત જેના ઉપર દુઃખ નાખે ને એમાં પાછું વળી જોતું નથી. આશા બધાની અમર છે, મલકાય આશામાં મતિ, જગ જીવતા જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. બાઈને વિચારો કરે કે ઓહો, હે પરમાત્મા, હે અખિલ બ્રહ્માંડના માલિક, તે મને આવું રૂપ શું કામે આપ્યું? મને રૂપ ન આપ્યું તો રાજા મારા ઉપર નજર ન બગાડત, તો મારે રાજાને મારવો ન પડત. મારો આ કુમળા જેવો દીકરો દુઃખી થયો, જંગલમાં આવું પડ્યું, મારો પતિ દુઃખી થયો, હવે અમે ક્યાં જશું? એ હજી વિચાર કરે છે ને, કાળોતરો નાગ આવીને પોતાના પિયુના જમણા પગના અંગૂઠામાં દુઃખ માર્યો. ભાઈ રાડ ફાટી ગયો, આ કરીને રાડ ફાડીને પોતાનો પિયુ છે, પોતાનો ધણી હતો એ ઉભો થઈ ગયો નીંદર માંથી. નીંદર આવી ગઈ વડલા હેઠે, જોવે તો કાળોતરો નાગ વયો ગયો ડંખ મારી. પણ ભાઈ એવો બોરિંગ હતો, એક ફૂફાડો મારે તો પસેડીવા લીલા ખડ ને બાળી નાખે. ભાઈ પોતાના પિયુના પોતાના પતિના નાક માંથી લોહી નીકળી ગયા, ખોળિયામાંથી પ્રાણ છૂટી ગયા. છતાંય ભારતની આરી નારી ડગી નહીં હો, એની હિંમત ન તૂટી. ઓહો, પરમાત્માએ કર્યું છે જેથી. પેલા તો ખૂબ રોયો, ખૂબ રોયો, પછી થયું કે જે થયું એ પરમાત્મા નાખે એને ઉપાડી લેવું જોઈએ. હવે હું નબળી પડું તો મારા બાળકનું શું? વડલાની વડવાઈમાં પોતાની હાડી ફાડી એનું ઘોડિયું કરી અને વડવાઈમાં બાંધી અને દીકરાને એમાં હુવારી અને લાકડા ભેળા કરવા જંગલમાં વહી ગઈ. ભાઈ કે લાકડા ભેળા કરીને મારા પતિને જંગલના જનાવર ખાઈ જાય એના કરતા અગ્નિદાહ દેતી જાઉં, એ અગ્નિદાહ દેતી જાઉં. લાકડા ભેળા કરતી હતી, એમાં ઓશિંતાની બાઈની નજર ફેડી, બાઈની રાડ ફાટી ગઈ. હે દીકરા, હે બેટા, શું કામે? જંગલમાંથી એક વાઘ આવી અને પોતાના એકના એક દીકરાને ઘોડિયામાંથી આમ ઘોડિયા હોતો ઉપાડી ન્યાથી ભાગી ગયો. બાઈ ગાંડા જેવી થઈ ગયો, પછી તો પછી બાઈ ગાંડા જેવી થઈ ગઈ, રાડું મીંડી નાખવા છૂટા વાળ થઈ ગયા. પોતાનો પતિ ન્યા રહ્યો, છોકરાને વાઘ ઉપાડી ગયો અને બાઈ છે જંગલમાં રાડું નાખતી 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 ભાગી. એમાં હજી જોજો કિસ્મત, લાકડાના ભારા લેવા વાળો કોઈ જંગલી માણસ, લાકડા વેચવા વાળો લાકડા લેવા ગીરમાં જંગલમાં આવેલો, એની નજર પડી કોક બાઈ છે ને, એકલી છે ને, રૂપ રૂપના આભરણ જેવી બાઈ છે, ખંભે ઉપાડી અને નગરમાં લઈ ગયો. અને નગરમાં જઈ અને ગણિકાલયનું જે એક શેઠ કામ કરતો હતો, એ ગણિકાલયમાં જ્યાં દેહના વેપાર થતા હોય એ ગણિકાલયનો માલિક જે શેઠ હતો એને કીધું, બાઈ શું બહુ સુંદર છે, જંગલમાંથી લઈ આવ્યો છું, આના કેટલા પૈસા આપશો? બસ એને તો ખાલી ઉપાડીને બાઈને ત્યાં વેચી દીધી, એના પૈસા જે થતા હતા એ લઈને એ માણસ લાકડા વાળો વયો ગયો, બસ વેચી દીધી બાઈ. ગણિકાલયમાં મિત્રો, જે બાઈ ઇજ્જત બચાવવા માટે રાજાને માર્યો, પોતાનો પતિ ખોયો, પોતાનો દીકરો ખોયો, એ બાઈ આજ ગણિકાલયમાં ઢોલી આવીને બેઠી છે. પછી તો પાછી ભાનમાં આવી ગઈ, વિચાર કરે, હે અખિલ બ્રહ્માંડના માલિક, બધું સર્વસ્વ વયું ગયું પણ હું ભારતની આરી નારી છું, તૂટું નહીં, મને કોઈ ભાંગી ન શકે, પણ મારી ઇજ્જત ન જવા દેતો હો કાળિયા ઠાકર. હાથમાં બેરખો ફરે છે, તું હિ ઠાકર, તું હિ ઠાકર, તું હિ ઠાકર, ભગવાનનું ભજન કરે છે. અને જેને શેઠે એને ખરીદી હતી એને કીધું, શેઠે એક વાત મારી માનો ન કરું, જીભને બટકો ભરીને ખોળિયામાંથી પ્રાણ છોડી દઈશ. કે શું? કે મારા ઓરડે જે પુરુષ આવે એના પાસેથી તમારે 1,00,000 રૂપિયા લેવાના તો જ મારા ઓરડે આવી શકે, નકર નહીં. આટલી મારી વાત નહીં માનો તો હું ખોળિયામાંથી જીભાન કરીને મરી જઈશ, તમે મને રોકી નહીં શકો.
શેઠે વિચાર કર્યો કે આવો રૂપ રૂપના આભરણ જેવી ભાઈ છે, કોઈક 1 લાખ દેવા વાળો હોય કે કોઈ એવો મોટો માણસ હશે તો આવશે, મારે રાહ જોવી છે. અને બાઈને શેઠને કરુણા આવી ગઈ. અને બાઈ ઢોલી પછી ભજન કરે છે અને ગણિકાલયમાં છે. ભાઈ એક દી નહીં, બે દી નહીં, પાંચ દી નહીં, 15 દી નહીં, મિત્રો 20 વર્ષના વાણા વાઈ ગયા. 18-19 વર્ષની બાઈ હતી. બાઈ 40 વર્ષે ભૂગવા આવી, પણ ભગવાનનું ભજન કરે છે એનું રૂપ એવું ને એવું ખીલેલું હતું. હું તો ઘણી વાર કહું, બેનું દીકરી બ્યુટી પાર્લરમાં જાય તો સારી વાત, કોઈ ખરાબ નથી. તૈયાર થવું એ કોઈ શાસ્ત્રોમાં ખરાબ નથી કીધું, એટલે હું નથી કહેતો. સારી વાત, તૈયાર થાવ બહુ સારા લાગો. પણ એક વાત તમને કહી દઉં, મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને ચારિત્રનું રૂપ ખીલે ને એની પાસે દુનિયાની કોઈ બ્યુટી પાર્લરની તાકાત નથી કે તમને એવા એવા ઉજળા તમે લાગી શકો. એ રૂપ જે ખીલી ઉઠે સાહેબ, 40 વર્ષ થવા આવ્યા, એ બાઈ હજનું રૂપ એવું ને એવું છે. મિત્રો 40 વર્ષ સુધી ભગવાનનું ભજન કર્યું એને ઓરડે કોઈ નથી આવ્યું, પરમાત્માએ આબરૂ એની એમનમ રાખી. પણ 40 વર્ષે એક યુવાન આવ્યો ભાઈ, આબરૂ તમારો દેહ આજ વેચાઈ જશે. 1 લાખ રૂપિયા દઈને પુરુષ આવે છે તમારા ઓરડે. બાઈ આંખમાંથી આહુડાની ધાર થઈને બેરકો ફરતો હતો. હે અખિલ બ્રહ્માંડના માલિક, 20 વર આબરૂ રાખી, આબરૂ હાટું થઈને જીવું છું, મારું બધું ખોવાઈ ગયું, મારો પતિ ગયો, મારો દીકરો ગયો, પણ મારી આબરૂ છે એટલે જીવું છું, પરમાત્મા મારી ઇજ્જત રાખજે. આવ્યો પુરુષ, યુવાન આવ્યો, ઢોલિયા પાસે આવ્યો. બાઈ ઢોલિયેથી નીચે ઉતરી ગયું, યુવાન ઢોલિયે બેઠો. અને બાઈ એટલું બોલી, લે યુવાન, તારા માથામાં જરાક તેલ નાખી દઉં, તેલ નાખી દઉં માથા. કે હા નાખી દો. એ આમ તેલનો કચોળો પીડ્યો તો એ લઈને હાથમાં તેલ લગાડીને બાઈ ઓડિયા, યુવાન 20 વર્ષનો યુવાન ઓડિયા, એના હતા રૂપ રૂપના આભરણ જેવો યુવાન, એમાં માથામાં તેલ નાખતા નાખતા ઓડિયા પાસેથી વાળ આમ ઊંચા કર્યા અને ઓડમાં નિશાનનું લાખું જોયું અને બાઈના મોઢામાંથી શબ્દ નીકળી ગયો, બેટા. બેટા કેતાની હારે કૂદકો મારીને ઢોલિયામાંથી યુવાન નીચે ઉતરી ગયો. બાઈ તો નીચે ઉભી ઉભી તેલ નાખતી હતી, સીધી ગળગતી દોટ જ મૂકી યુવાને. પોતાના વણજારાની પોઠું પડી હતી, ન્યાયની માં હતી, એને આવીને કીધું, માં મારી અસલી માં કોણ છે, મારી અસલી માં કોણ છે? અરે બેટા આવું કેમ આવડો, 20 વર્ષનો થયો, ત્યાં સુધી કોઈ દી પૂછ્યું નહીં, આજ ઓચિંતાનું સંગ. સાચી વાત કરી. અરે બેટા હું તારી જન્મ દેવા વાળી માં છું બેટા, શું કામ આવું? સાચું ન કે તો તને તારા એકના એક દીકરાના સોગન છે, મારી જન્મ દેવા વાળી જનેતા કોણ છે? આંખમાંથી આહુડાની ધાર થઈ વણઝારાની બાઈને, બેટા તો સાંભળી લે, હવે તે હમ દીધા એટલે કહું. આજથી 20 વર્ષ પહેલા અમે વણઝારા પોઠું લઈને બધે અવર જવર કરતા હોય, બધે જાતા હોય. બેટા અમારે સંતાન નહોતું, કેટલી માનતાઓ કરી, પુત્ર તમારાથી રૂઠેલો, અમારે એકોઈ સંતાન નહીં, અમારે લાખો કરોડોના આસામી છે અહીંયા આપણે, તને ખબર છે બેટા, બહુ પૈસા છે અમારી પાસે, પણ સંતાન નહોતું. એક વખત જંગલમાંથી અમે નીકળ્યા અને જંગલમાંથી અમે નીકળ્યા એમાં અમારી પોઠું લઈને આવ્યા જતા હતા, એમાં એક વાઘ તને ઘોડિયા હોતો આમ પકડી જતો હતો. અમારા યુવાનોએ આમ ભડાકા કર્યા, એની વાહે દોડ્યા અમારા આદમી પુરુષ, એટલે વાઘે તને મૂકી દીધો. જેવા તેવા દાંત તને બેઠેલા એની દવા કરીને અમે મટાડી દીધું. અમે કોઈ દી વિચાર્યું નથી બેટા તું અમારો સાચો દીકરો નથી, બાકી હકા પેટના દીકરાથી વધારે વાલો છો બેટા, તું મારું પ્રાણ છો, પણ તારી જન્મ દેવા વાળી જનેતા કોણ છે ને એ તો બેટા મને ખબર નથી, લ્યો એટલી મને ખબર છે. અને પાછી મેલી ગળગળતી દોટ મિત્રો હોય ને, જે કોઠામાં જે ગણિકાલયમાં એની માં, ઈ જ એની માં હતી, ન્યા પાછો આવી અને માની હામો આવીને ઉભો રહ્યો. માં તો કે હા બેટા, 20 વર્ષે આવ્યો મારો દીકરો, હું તને ઓળખી ગઈ તારી ઓડમાં લાખો જોઈ. અને પાડાની જીભ જેવો જમ્યો ભેટમાંથી કાઢ્યો દીકરાએ, ભલે હું મારી માને અડ્યો નથી, સ્પર્શ નથી કર્યો, માએ ખાલી તેલ નાખતી હતી માથામાં, પણ એ વિચારથી તો હું મારી માના ઓરડે આવ્યો ને, મારી માના પાસે હું એવા ખરાબ વિચારથી તો આવ્યો ને, હવે જીવાય નહીં. એ ફરણક કરતો પેટમાં જમ્યો મારી, અને આંતરડાનો ઢગલો કરી નાખ્યો. મિલ્યો એને ખોલી અમારથી આ નજરની સામે પ્રાણ છોડી દીધા. ભલા માણસ આ ભારતની હારી નારી ઉપર કેટલો આ દેશની દીકરી દુઃખ સહન કરી શકે, એટલે હું આ પ્રસંગ આપને કહું. અને ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા દીકરાએ. પછી બાઈ નક્કી કર્યું,
કોઠાનો માલિક શેઠ હતો, એને કીધું હવે મારે સતી થઈ જવું છે, હવે મારાથી જીવાય નહીં. શેઠ પછી તો સમજી ગયો તો આ તો સતી છે, આને કાંઈ ન કહેવાય, જે કહે એ કરો. અને બાઈ નદીના પટમાં ચિતા ખડકાણી, જીવતા બાઈ સતી થવા તૈયાર થઈ, લાકડાની ચિતા ખડકાણી, માથે બાઈ બેઠી, અબિલ ગલાલ છાંટ્યા, ગામ આખું જોવા ભેળું થયું છે. પણ સોમાહાનો વખત હતો, બહુ મોટી નદી હતી, ઉપર વરસાદ બહુ થયેલો, અને એમાં હજી ચિતા આમ લગાડી, આગ લગાડી લાકડાને, હજી બાઈ સુધી ચિતાના ભડકા બરાબર ફૂગે નહીં. જય અંબે, જય અંબે, જય અંબે, માળા ફરે છે બાઈને. અને ચિતાની આગ હજી બાઈને અડી નહોતી, ત્યાં તો ઉપરથી પૂર આવ્યું, હાડો ડોડો 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 કીધું છે ને, જેના ઉપર દુઃખ પડે એને અગ્નિ પાણી હંગરતા નથી. અને નદીએ ઉપાડ્યો હો ભાઈ, બાઈને ચિતાને એમનેમ ઉપાડી, ગામના માણસો બે કાંઠે ભાગી ગયા, પૂર આવ્યું, પાણી આવ્યું, પૂર આવ્યું. બાઈને ચિતા હોતી, લાકડા હોતી, એમનેમ ઉપાડી. મિત્રો, બાઈ બળીએ નહીં. અને પછી થોડું પાણી પી ગઈ, બેભાન જેવી થઈને એકાદ કિલોમીટર નદીમાં નીચે પાણી એક બાજુ કાઢ નાખી. ન્યા માલધારી ઢોર ચારતા હતા, એને જોયું બેભાન અવસ્થામાં કોઈ બાઈ પડી છે, અને ઈ બાઈને ઉપાડીને ઘેરે લઈ ગયા. દેશી દવાઓ કરી, પેટમાંથી પાણી કાઢ્યું, દેશી વૈદ્યને બોલાવ્યા, બાઈ બચી ગઈ. બાઈ ભાનમાં આવી અને બાઈ પૂછતી હતી, હું ક્યાં છું બેન, તમે ક્યાંથી આવો છો? ઓલા માલધારીઓએ પૂછ્યું, બાઈ ક્યાંથી તણાતે આવ્યો છો? તેથી બાઈએ માલધારીઓને કીધું, તું ભાઈ સમજણી થઈ ને, તેદુની દુઃખના દરિયામાં તણાતી આવું છું, હવે ક્યાંથી આવું છું એ મને ખબર નથી. અને પછી કીધું, કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતી બેન, અમે માલધારીઓ છીએ, આજથી તું મારી ધર્મની બેન, અમારી હારે રહેજે, થાય એટલું અમારું કામ કરજે. અને ઈ બાઈ માલધારીઓ ભેળી રહી, માલધારીનું કામ કરે. હગી બેનની જેમ ભાઈ માલધારી હતો, એને રાખતો હતો. એમાં માલધારીની બાઈઓ હટાણું કરવા માટે જાતી હતી, એના ભેળી આ બાઈએ ઘીનું દેગુડું લઈને હટાણું કરવા જાતી હતી, નિહરી હતી. અને ઓલા દરબારને કહે, હે દરબાર, હે રાજપૂત, જે બાઈએ પોતાની ઇજ્જત બચાવવા માટે રાજાને માર્યો, જે બાઈએ પોતાનો પતિ ખોયો, નાગ કરડો, જે બાઈએ ઇજ્જત બચાવવા માટે પોતાના દીકરાને ખોયો, અને જે બાઈને ઓરડે પોતાનો દીકરો પોતે પાછો આવ્યો અને ઈ દીકરો નજરની સામે ગુજરી ગયો, જે બાઈ ચિતા ઉપર ચડવા ગઈ, જે બાઈ પૂરમાં તણાણી, ઈ બાઈ બીજી કોઈ નહીં, તારા હામી બેઠી બેઠી વાર્તા કરું, ઈ પોતે શું ભલા માણસ, આટલા આટલા દુઃખના દરિયા ફદી ગયા છે, આટલા આટલા મારા સુખના આટલા આટલા માટલા ફૂટી ગયા છે, તોય કોઈ દી આંખમાં આહુડું નથી આવ્યું, તો આ એક ઘીનું માટલું ફૂટી જાય એમાં રોવાનું ન હોય, એટલે હું દાંત કાઢું છું ભલા માણસ. કેટલાય સુખના માટલા ફૂટી ગયા, તો આ એક માટલામાં રોવાનું ન હોય. આ વાર્તાને સાક્ષી પૂરતું વર્ષો પહેલાનો એક સવિયો છે, કવિ કાગ પણ આ વાર્તા કરતા, એટલે સવિયો સાંભળજો. નભ માર ચલી અપને પીયુ તે પીયુ નાગ ટશો ઘરવાસ બસી કર્યું સુધ ભાગ ગૃહો કઈ પાન સમે ગનિકા ઘરવાસ બસી કર્યું સુધ સંગ ભયો જરી બે કચની નદી પૂર બેઠો નિકસી કર્યું સાસ પોસો કહા કર્યું